વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, જે રીતના કાલથી આપણે શરૂઆત કરી છે, કાલનો વિડીયો જરૂર દેખજો. કાલના વિડીયોમાં 50 જીકેના સવાલ હતા, આજના વિડીયોમાં તમારા માટે 5 પઝલ છે. કેટલી? 5 પઝલ. હોપફુલ તમે 5-5 પઝલ સફળતાપૂર્વક પાર કરશો. અને એક વસ્તુની ગેરંટી ખરી કે ભાઈ, આ 5 પઝલ કર્યા બાદ તમને જેટલા પણ સવાલ હશે યાદ રહી જશે. તમારે શું કરવાનું છે કે જ્યારે આ 8 સવાલની આપણે ચર્ચા કરીએ, ઓકે, 8 સવાલ વિશે જ્યારે તમે જવાબ લખો વિડીયોને પોઝ કરી, તો 8-8ના સવાલ તો લખી દેવાના અને સામે તમારે જવાબ પણ લખી દેવાના. તો તમારે ચેક કરી લેવાનું કે ભાઈ ખોટા કેટલા પડે છે. ઓકે, ચલો એ ડન થઈ ગયું. પછી જેટલા પણ મિસ્ટેક નીકળે એને સુધારી લેવાની અને એની નોટ બનાવતા રહેવાનું. તો રોજ જો 50-50 સવાલ કરીશું કે 30-30 સવાલ કરીશું, તો મહિનામાં 1500 સવાલ તો એવા કરીશું કે જે એક્ઝામમાં હેલ્પફુલ બની શકે અને આપણું જે આપણું પાવર છે, જે મેમરી પાવર છે, એને પણ એન્હાન્સ કરશે અને આપણી જે ડિસિઝન ક્ષમતા છે, નિર્ણય શક્તિ છે, એનામાં પણ સુધારો કરશે. ઓકે, હું વધુ સમય નહીં લેતો, સવાલ પર જઈએ. 8 સવાલ છે તો ચેક કરી લઈએ. પહેલો સવાલ છે, સૌથી ભારે પ્રવાહી કયું છે, સૌથી હલકું તત્વ કયું, સૌથી ભારે તત્વ કયું, સૌથી સખત ધાતુ કઈ. 5મો સવાલ છે, રસાયણોનો રાજા કોને કહેવાય. 6ઠો સવાલ છે, પ્રોટીનનો બંધારણીય એકમ. 7મો સવાલ છે, હાસ્ય વાયુ. અને 8મો સવાલ છે, અફીણમાં રહેલું ઝેરી દ્રવ્ય. ઓકે, આવી રીતના આ 8 સવાલ છે અને સામે 8 ઓપ્શન છે. તો તમારે શું કરવાનું છે, વિડીયોને પોઝ કરી 8-8 સવાલ લખવાના છે અને કમેન્ટ બોક્સમાં જવાબ લખવાના છે. ઓકે, આપણે જે ફર્સ્ટ વિનર હશે, મતલબ કે જે કમ્પ્લીટ જવાબ આપશે આ 8 સવાલના, એને કમેન્ટ પિન કરીશું. તો દેખીને જવાબ, સૌથી ભારે પ્રવાહી કયું છે, તો પારો. ક્વેશ્ચન નંબર 1 આન્સર સી. ઓકે, ક્વેશ્ચન નંબર 1 આન્સર સી, સૌથી ભારે પ્રવાહી કયું, તો પારો. ત્યારબાદ સવાલ છે, આ ફ્રેન્ડ્સ ઘણી એક્ઝામમાં પૂછાયેલા સવાલ છે. ત્યારબાદ સવાલ છે, સૌથી હલકું તત્વ કયું છે, તો સૌથી હલકું તત્વ કયું, તો હાઇડ્રોજન. કયું? હાઇડ્રોજન. ક્વેશ્ચન નંબર 2 આન્સર ઈ. ક્વેશ્ચન નંબર 2 આન્સર ઈ રાઇટ આન્સર થશે, સૌથી હલકું તત્વ હાઇડ્રોજન. ત્યારબાદ સૌથી ભારે તત્વ પૂછે, તો સૌથી ભારે તત્વ કયું છે, તો યુરેનિયમ. ઓકે, સૌથી ભારે તત્વ કયું, તો યુરેનિયમ. ક્વેશ્ચન નંબર 3 ઓપ્શન ડી રાઇટ આન્સર છે, સૌથી ભારે તત્વ તો યુરેનિયમ. હલકું પૂછે તો હાઇડ્રોજન. આગળ વધીએ, સૌથી સખત ધાતુ પૂછે, તો સૌથી સખત ધાતુ કઈ છે, ઇરેડિયમ. કઈ છે? ઇરેડિયમ. ક્વેશ્ચન નંબર 4 જે ઓપ્શન એફ છે, રાઇટ આન્સર છે, સૌથી સખત ધાતુ ઇરેડિયમ. ત્યારબાદ આ તો ઇઝી સવાલ છે, રસાયણોનો રાજા કોને કહેવાય, તો સલ્ફ્યુરિક એસિડ. ક્વેશ્ચન નંબર 5 ઓપ્શન એચ રાઇટ આન્સર છે, રસાયણોનો રાજા સલ્ફ્યુરિક એસિડ. ત્યારબાદ છે, પ્રોટીનનો બંધારણીય એકમ. આ ઘણીવાર એક્ઝામમાં દેખાય છે, પ્રોટીનનો બંધારણીય એકમ શું છે, એમોનિયા એસિડ. શું છે? એમોનિયા એસિડ. ક્વેશ્ચન નંબર 6 ઓપ્શન બી રાઇટ આન્સર છે, પ્રોટીનનો બંધારણીય એકમ શું છે, એમોનિયા એસિડ. ત્યારબાદ સવાલ છે, હાસ્યવાયુ. હાસ્યવાયુનું શું થશે, તો નાઇટ્રસ ઓક્સાઇડ. શું થશે? નાઇટ્રસ ઓક્સાઇડ. એટલે ક્વેશ્ચન નંબર 7 ઓપ્શન એ રાઇટ આન્સર છે. અને લાસ્ટ સવાલ છે, અફીણમાં રહેલું ઝેરી દ્રવ્ય. શું છે? અફીણમાં રહેલું ઝેરી દ્રવ્ય. તો 8મામાં શું થશે? મોફિન. શું થશે? મોફિન. તો 8મામાં ઓપ્શન જી રાઇટ આન્સર આવશે, અફીણમાં રહેલું દ્રવ્ય, ઝેરી દ્રવ્ય શું થાય? મોફિન. તો જો તમે આ 8-8 સવાલના જવાબ સાચા લખ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ પઝલ પર. હવે ઘણીવાર અર્થ શું થાય એના પણ સવાલ બની જાય છે, તો બસ પેટર્નમાં જ ક્વિઝ આવશે તો તમને મજા આવશે. તો સવાલ દેખી લે છે, હડપ્પાનો અર્થ શું થાય. ત્યારબાદ છે, મોહેંજો દરોનો અર્થ શું થાય. ત્યારબાદ સવાલ છે, લોથલનો અર્થ શું થાય. 4 સવાલ છે, કાલીબંગાનો અર્થ શું થાય. 5th સવાલ છે, બનાવલીનો અર્થ શું થાય. અને 6ઠો સવાલ છે, ધોળાવીરાનો અર્થ શું થાય. તો તમારે શું કરવાનું છે, કમેન્ટ બોક્સમાં 6-6 સવાલ લખવાના છે અને સામે જવાબ લખીને, ઓકે, જવાબ લખીને રેડી રહેવાનું છે. હવે તમે વિડીયો પોઝ કરી દો, હું જવાબ કહું છું. તો હડપ્પાનો અર્થ શું થાય, તો યાદ રાખજો, શિવનું ભોજન. શું થાય? શિવનું ભોજન. તો ક્વેશ્ચન નંબર 1 ઓપ્શન ડી એટલે કે શિવનું ભોજન રાઇટ આન્સર થશે. શેના? હડપ્પાનો અર્થ શું થાય, તો શિવનું ભોજન. ત્યારબાદ સવાલ છે, મોહેંજો દરોનો અર્થ શું થાય, તો મોહેંજો દરોનો અર્થ થશે મરેલાની ટેકરી. ઓકે, મરેલાની ટેકરી થશે મોહેંજો દરોનો અર્થ. ઓકે, ક્વેશ્ચન નંબર 2 ઓપ્શન ઈ. ત્યારબાદ સવાલ છે, લોથલનો અર્થ શું થાય. શું છે સવાલ? લોથલનો અર્થ શું થાય, તો લાશની ઢગલી. ક્યાં છે? તો એફ ઓપ્શન રાઇટ છે. ક્વેશ્ચન નંબર 3 આન્સર એફ રાઇટ આન્સર છે, લોથલનો અર્થ થશે લાશની ઢગલી. ત્યારબાદ સવાલ છે, કાલીબંગાનો અર્થ શું થાય,
તો કાલીબંગાનો અર્થ શું થશે? તો તમે ઓપ્શન એ દેખી રહ્યા છો, કાળા રંગની બંગડીઓ. તો કાલીબંગા માને કાળા રંગની બંગડીઓ. ત્યારબાદ સવાલ છે, બનાવલીનો અર્થ શું થાય? શું છે? બનાવલીનો અર્થ શું થાય? તો શું થશે? વનનો પ્રદેશ. ક્વેશ્ચન નંબર 5, ઓપ્શન બી રાઇટ આન્સર છે, વનનો પ્રદેશ. ઓકે, લાસ્ટ સવાલ છે, ધોળાવીરાનો અર્થ શું થશે? તો ધોળાવીરા, ઓકે, નામ પરથી તમને ખ્યાલ આવવું જોઈએ, ધોળાવીરા માને સફેદ કૂવો. શું થશે? સફેદ કૂવો. તો ક્વેશ્ચન નંબર 6, ઓપ્શન સી રાઇટ આન્સર છે, સફેદ કૂવો. ક્લિયર? તો ફરીથી રિપીટ કરી દઉં છું, હડપ્પાનો અર્થ શું થશે? તો શિવનું ભોજન. મોહેંજોદારોનો અર્થ શું થશે? મરેલાની ટેકરી. લોથલનો અર્થ શું થશે? લાશની ઢગલી. કાલીબંગાનો અર્થ શું થશે? કાળા રંગની બંગડીઓ. ત્યારબાદ બનાવલીનો અર્થ શું થશે? તો વનનો પ્રદેશ. અને ધોળાવીરાનો અર્થ થશે સફેદ કૂવો. ઓકે, હોપફુલ તમને આ ખ્યાલ આવી ગયો છે. આગળ વધીએ. ફ્રેન્ડ્સ, આ 4 સવાલમાંથી પણ કોઈ એક સવાલ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. તો સવાલ છે, દેખી લે પહેલાં, બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોણે આવ્યો હતો? બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોણ હતા? બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ઓકે, અને ખરડા સમિતિના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ઓકે, તો આ 4 સવાલ છે. તમારે શું કરવાનું છે? 4 સવાલ લખીને, વિડીયો પોઝ કરીને અને જવાબ લખી દેવાના છે. ઓકે, તો જવાબ દેખે છે, બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોણે આવ્યો હતો? તો એમ એન રોય. ક્યાં છે એમ એન રોય? તો ક્વેશ્ચન નંબર 1, ઓપ્શન સી રાઇટ આન્સર છે. શું છે? બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર એમ એન રોયને આવ્યો હતો. ત્યારબાદ સવાલ છે, બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોણ હતા? તો કોણ હતા? તમે દેખી શકો છો, સચ્ચિદાનંદ સિન્હા. કોણ? સચ્ચિદાનંદ સિન્હા. ક્વેશ્ચન નંબર 2, ઓપ્શન ડી રાઇટ આન્સર છે, સચ્ચિદાનંદ સિન્હા. ત્યારબાદ છે, બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ક્વેશ્ચન નંબર 3, ઓપ્શન એ રાઇટ આન્સર છે. કોણ? તો બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. લાસ્ટ છે, ખરડા સમિતિના પ્રથમ અધ્યક્ષ કોણ? તો ખરડા સમિતિના પ્રથમ અધ્યક્ષ હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ક્વેશ્ચન નંબર 4, ઓપ્શન બી રાઇટ આન્સર છે. કોણ હતા? ક્વેશ્ચન નંબર 4, ઓપ્શન બી રાઇટ આન્સર છે. રિપીટ કરી લઈએ છે ફટાફટ. બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોણે? એમ એન રોય. બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોણ? સચ્ચિદાનંદ સિન્હા. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોણ? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. અને ખરડા સમિતિના પ્રથમ અધ્યક્ષ? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આગળ વધીએ. તો ફ્રેન્ડ્સ, 4th પઝલ છે. સવાલ છે, વરસાદની આગાહી ગુજરાતના કયા મેળામાં કરવામાં આવે? આ ઘણીવાર એક્ઝામમાં તમને જોવા મળશે, ઓડ સવાલ છે. ત્યારબાદ સવાલ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા તાલુકામાં આવેલ છે? ત્યારબાદ સવાલ છે, કામધેનુ અભયારણ્ય પોરબંદર જિલ્લામાં ક્યાં આવેલ છે? ત્યારબાદ સવાલ છે, લાયન સફારી પાર્ક અમરેલી જિલ્લામાં ક્યાં આવેલ છે? અને લાસ્ટ સવાલ છે, ગુજરાતનું ડેટ્રોઇટ કોને કહેવાય? ઓકે, તો 5-5 સવાલનો જવાબ હોપફુલ તમે ખ્યાલ આવી ગયા છે. તમે ઓપ્શન દેખી શકો છો સામે તમારા પઝલની. ઓકે, તો તમારે શું કરવાનું છે? વિડીયો પોઝ કરીને જવાબ લખી દેવાના છે. તો સવાલના જવાબ લખીએ છે, વરસાદની આગાહી ગુજરાતના કયા મેળામાં કરવામાં આવે છે? તો પાલોદરના. કોના? પાલોદરના. તો ક્વેશ્ચન નંબર 1, ઓપ્શન ડી રાઇટ આન્સર છે, વરસાદની આગાહી ગુજરાતના પાલોદરના મેળામાં કરવામાં આવે છે. તો ક્વેશ્ચન 1, ઓપ્શન ડી રાઇટ આન્સર છે. ત્યારબાદ સવાલ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા તાલુકામાં આવેલી છે? ઓકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા તાલુકામાં આવેલ છે? તો ક્વેશ્ચન નંબર 2, ઓપ્શન સી ગૌડેશ્વર તાલુકામાં આવેલ છે. ત્યારબાદ સવાલ છે, કામધેનુ અભયારણ્ય પોરબંદર જિલ્લામાં ક્યાં આવેલ છે? તો કામધેનુ અભયારણ્ય પોરબંદર જિલ્લામાં ક્યાં આવેલ છે? તો ધરમપુરમાં. ક્યાં? ધરમપુરમાં. તો ક્વેશ્ચન નંબર 3, ઓપ્શન ઈ રાઇટ આન્સર છે. ત્યારબાદ સવાલ છે, લાયન સફારી પાર્ક અમરેલી જિલ્લામાં ક્યાં આવેલ છે? તો લાયન સફારી પાર્ક અમરેલી જિલ્લામાં ક્યાં આવેલ છે? આંબરડીમાં. ક્યાં આવેલ છે? આંબરડીમાં. તો ક્વેશ્ચન નંબર 4, ઓપ્શન એ રાઇટ આન્સર છે. ક્યાં? તો આંબરડી. અને લાસ્ટ સવાલ છે, ગુજરાતનું ડેટ્રોઇટ તો શું આવશે? સાણંદ. શું આવશે? સાણંદ. તો ક્વેશ્ચન નંબર 5, ઓપ્શન બી રાઇટ આન્સર છે. તો આના વિશે ખ્યાલ હોવો જોઈએ. તો હોપફુલ તમે આ 5-5 જવાબ સાચા લખ્યા છે. હવે આજની લાસ્ટ પઝલ પર જઈએ. તો ફ્રેન્ડ, સવાલ દેખી લે છે, ગુજરાતનું સૌથી મોટું વન કયું છે? ગુજરાતનું સૌથી નાનું વન કયું? ત્યારબાદ સવાલ છે, સ્કર્ભા માતાને કેટલા ગ્રામ વધારાની કેલરી જોઈએ? ત્યારબાદ ગર્ભવતી માતાને કેટલા ગ્રામ પ્રોટીનની જરૂર પડે? ત્યારબાદ સવાલ છે, શાળામાં ભણતા બાળકોને દરરોજ કેટલા ગ્રામ પ્રોટીનની જરૂર પડે? ઓકે, તો તમે 5 સવાલ દેખી લીધા છે. તમારે ક્વિક ફાયર જજમેન્ટ લઈને જવાબ લખવાના છે. સામે ઓપ્શન દેખી શકો છો. તો તમારા પાસે ઓછો સમય છે અને તેમાં તમારી નિર્ણય શક્તિ ચકાસવાની છે. મે બી તમે રોંગ થઈ શકો, પણ આ જે છે તમારી એક્ઝામ ટાઈમે તમારા જવાબ લખવાની જે ક્ષમતા છે, જે મગજ, જે માઇન્ડ પાવર છે, જરૂર વિકસાવશે. તો સવાલોનો જવાબ દેખી લે છે, ગુજરાતનું સૌથી મોટું વન કયું છે?
તો રક્ષક વન, કયું છે રક્ષક વન, તો ક્વેશ્ચન વન ઓપ્શન ઈ રાઈટ આન્સર છે. ત્યારબાદ ગુજરાતનું સૌથી નાનું વન કયું, હરિહર વન, કયું છે હરિહર વન, તો ક્વેશ્ચન નંબર ટુ ઓપ્શન ડી રાઈટ આન્સર છે. ત્યારબાદ ગર્ભવતી માતાને કેટલા ગ્રામ વધારાની કેલેરી જોઈએ, તો 3000, તો ક્વેશ્ચન નંબર થ્રી ઓપ્શન સી રાઈટ આન્સર છે. ત્યારબાદ ફોર્થ સવાલ છે, ગર્ભવતી માતાને કેટલા ગ્રામ પ્રોટીનની જરૂર પડે, તો કેટલા ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે, તો 70 ગ્રામ, તો ક્વેશ્ચન નંબર ફોર ઓપ્શન બી રાઈટ આન્સર છે, 70 ગ્રામ ગર્ભવતી માતાને પ્રોટીનની જરૂર પડે. ત્યારબાદ લાસ્ટ સવાલ છે, શાળામાં ભણતા બાળકોને દરરોજ કેટલા ગ્રામ પ્રોટીનની જરૂર પડે, તો શાળામાં ભણતા બાળકોને દરરોજ કેટલા ગ્રામ પ્રોટીનની જરૂર પડે, તો 20-35 ગ્રામ પ્રોટીનની જરૂર પડે. ધ્યાન રાખજો, પ્રોટીનની વાત છે. ઓકે, તો જવાબ રિપીટ કરી દઉં છું, ગુજરાતનું સૌથી મોટું વન રક્ષક વન, સૌથી નાનું તો હરિવર વન, ગર્ભવતી માતાને કેટલા ગ્રામ વધારાની કેલેરી જોઈએ, તો 3000, પ્રોટીનની વાત કરે તો 70, અને શાળામાં ભણતા બાળકોને કેટલા ગ્રામ પ્રોટીનની જરૂર પડે દરરોજ, તો 20-35. ઓકે, તો ફ્રેન્ડ્સ હોપફુલ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહેશે. તમારો સ્કોર જરૂર જણાવજો અને તમામ સવાલના જવાબ કમેન્ટ બોક્સમાં લખજો. અને જો તમને મારું કામ યોગ્ય લાગતું હોય અને નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો તમે મારા જૂના મિત્રો હોય તો વિડીયોને શેર કરજો મેક્સિમમ તમારા ગ્રુપ્સમાં. ઓકે, કરંટ અફેર્સની જ્યાં સુધી વાત છે, તો તમારા માટે વીકલી કરંટ અફેર્સ આવશે. જે રીતના આપણે ડેલી અપલોડ કરીએ છીએ એ રીતના વીકલી કરંટ અફેર્સ આવશે, એ જ મજા હશે, એવી રીતના સવાલનું એનાલિસિસ રહેશે અને એટલા જ સવાલ રહેશે. ઓકે, તો તમને વીકલી કરંટ અફેર્સ કાલે આવી જશે. એક વીક થઈ ગયું છે કરંટ અફેર્સ મૂકે, તો વીકલી કરંટ અફેર્સ આવશે તમારા માટે. તો એની ચિંતા ના કરતા, તમારું કરંટ અફેર્સ ક્યારેય નહીં જાય. અને તમારી એક્ઝામ પહેલાં, જો આ મંથમાં કોઈ એક્ઝામ હશે એના પહેલાં આ મહિનાનું મંથલી કરંટ અફેર્સ પણ અપલોડ થઈ જશે. તો કરંટ અફેર્સની ચિંતા ના કરતા, એનું કામ તો હું કમ્પ્લીટ કરી દઈશ. બસ તમારે શું કરવાનું છે, વિડીયોને શેર લાઇક જે કરવું હોય જલ્દીથી કરજો. નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.